નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર, આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18 મે 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ શું કરવાનું, તમને ખબર છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, આ 10માંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં. અને યસ, આ 10 પ્રશ્નોની આપણે વાત કરી છે ને, એમાંથી 5 પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના પૂર્વ ગવર્નર કમલા બેનીવાલનું અવસાન થયું છે, તેઓ કયા રાજ્યના હતા, તેઓ કયા રાજ્યથી બિલોંગ કરતા હતા એવું આપણે કહી શકીએ તો રાજસ્થાનના હતા. ક્યાંના હતા? રાજસ્થાનના, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. તો ગુજરાતના પૂર્વ ગવર્નર અને રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી હતા તેઓ. તમને ખબર છે ને, આપણા ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતીબેન શેઠ. તો કમલા બેનીવાલનું 15મી મેના રોજ 97 વર્ષની વયે રાજસ્થાનના જયપુરમાં અવસાન થયું છે. તેમનો જન્મ 1927માં ઝુંઝુન જિલ્લાના ગૌરીર ગામમાં જાટ પરિવારમાં થયો હતો. 1954માં 27 વર્ષની ઉંમરે મોહનલાલ સુખડિયાની સરકારમાં તેઓએ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કમલા બેનીવાલે ગુજરાતના રાજ્યપાલના બંધારણીય પદ પણ સંભાળ્યું હતું. આ ઉપરાંત ત્રિપુરા અને મિઝોરમના પણ રાજ્યપાલ રહ્યા હતા. હવે ગુજરાતના રાજ્યપાલ તરીકે એમનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો હતો. નરેન્દ્ર મોદી ગુજરાતના જ્યારે સીએમ હતા ત્યારે તેમણે 2011માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને તેમણે પાછો બોલાવવા માટે પત્ર લખ્યો હતો, કારણ કે તેમણે લોકાયુક્તની નિમણૂકમાં રાજ્ય સરકારને બાયપાસ કરી હતી. 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે કમલા બેનીવાલને એમની બાકીની મુદત માટે ગુજરાતમાંથી મિઝોરમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બરાબર છે, તો આ યાદ રાખજો. તમને ખબર છે એમણે 2009થી લઈને 2014 સુધી ગુજરાતના ગવર્નર રહ્યા હતા. હાલમાં ગુજરાતના ગવર્નર કોણ છે તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 18મી મે, એટલે કે આજનો દિવસ. તો 1977માં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડેની રચના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ઓફ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી, જેના દ્વારા 1992થી દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. સંગ્રહાલયમાં સોના ચાંદીના ઘરેણા, તેની ડિઝાઇન, યુદ્ધના શસ્ત્રોના નમૂના, પુરાતત્વીય ઇતિહાસના નમૂના, પ્રાણીઓના અવશેષ, સંસ્કૃતિ, સભ્યતા બધાની રજૂઆત કરવામાં આવે. 1877માં ગુજરાતમાં કચ્છ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી, જે ગુજરાતનું સૌથી જૂનું અને પ્રાચીન સંગ્રહાલય છે. ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે તે જાણીતું છે. ગુજરાતનું સૌથી મોટું તમને પૂછે તો સયાજી બાગમાં જે આવેલું છે બરોડા પિક્ચર એન્ડ આર્ટ ગેલેરી, એ ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય છે. આ વર્ષની વર્લ્ડ મ્યુઝિયમ ડેની થીમ છે શિક્ષણ અને સંશોધન માટે સંગ્રહાલયો. ચલો તમારા માટે પ્રશ્ન કે ભારતનું સૌથી મોટામાં મોટું મ્યુઝિયમ
કયું છે ને ક્યાં આવેલું છે કમેન્ટમાં જણાવો. સત્તરનો જાદુ, ચારનો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, બધા શોર્ટ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો, પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો, અને જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વર્લ્ડ એડ્સ રસી દિવસ, જો યાદ રાખજો, વર્લ્ડ એડ્સ ડે નથી કીધો, વર્લ્ડ એડ્સ રસી દિવસ. તમારે જણાવવાનું છે વર્લ્ડ એડ્સ ડે ક્યારે મનાવવામાં આવે કમેન્ટમાં લખીને. તો એચઆઈવીનો ચેપ, હ્યુમન ઇમ્યુનોડિફિશન્સી વાયરસનો ચેપ અને એડ્સથી બચવા માટે રસીની સતત તાકીદની જે જરૂરિયાતને પ્રોત્સાહન આપવા માટે વર્લ્ડ એડ્સ રસી દિવસ છે, જેને એચઆઈવી રસી જાગૃતતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ 18મી મેના રોજ ઉજવવામાં આવે છે. અમેરિકાના પૂર્વ જે પ્રેસિડેન્ટ હતા બિલ ક્લિન્ટન, એમના ભાષણની વર્ષગાંઠના નિમિત્તે 18 મે 1998ના રોજ પ્રથમ વિશ્વ એડ્સ ડે એની ઉજવણી કરવામાં આવી હતી. દુબઈએ ગેમિંગ વિઝાની શરૂઆત કરી. સ્થાનિક ઉદ્યોગને વેગ આપવા માટે એણે આની શરૂઆત કરી છે. દુબઈના જે ક્રાઉન પ્રિન્સ છે, શું નામ છે, બિન મોહમ્મદ બિન રશીદ અલ મખ્તુમ, એમની આગેવાની હેઠળ એક નવીન ગેમિંગ વિઝા શરૂ કરવામાં આવી છે. તેનું લક્ષ્ય 2033 સુધીમાં 30,000 ગેમ ડેવલપર્સને આકર્ષીને શહેરને વૈશ્વિક ગેમિંગ હબમાં પરિવર્તિત કરવાનું છે. દુબઈની વાત કરો, તમને ખબર છે કે વિશ્વમાં પ્રથમ પેપરલેસ સરકાર દુબઈમાં છે, બરાબર છે. વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ પણ ત્યાં બનવાનું છે, એનું નામ તમને આવડે તો કહો. વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા પણ ત્યાં આવેલું છે. વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું ઓબ્ઝર્વર વ્હીલ ચકડોળ પણ ત્યાં આવેલું છે, બરાબર છે. અને આ બધી વાત છે દુબઈની, તો યાદ રાખજો. આગળ વધીએ મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2, એને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ડેલી કરંટ અફેરની PDF સાથે તમને અહીંયા પોલ્સ રમવા મળશે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી લો. તાજેતરમાં કોના દ્વારા 22મો પીરિયડિક લેબર ફોર્સ સર્વે હાથ ધરવામાં આવ્યો છે? તો જવાબ આવશે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા. શું કહેવામાં આવ્યું છે આ સર્વેમાં? તો નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવેલ 22મા પીરિયડિક લેબર ફોર્સ સર્વેમાં જાણવા મળ્યું છે કે જાન્યુઆરીથી માર્ચ 2024નો જે સમયગાળો છે 3 મહિનાનો, એમાં ભારતના શહેરી વિસ્તારમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓમાં બેરોજગારીનો દર ઘટીને 6.7% થયો છે. સર્વેક્ષણ વર્તમાન સાપ્તાહિક સ્થિતિ એ અભિગમ પર આધારિત બેરોજગારી દર, કામદાર વસ્તી ગુણોત્તર, શ્રમદળ સહભાગિતા દર આ સહિતની વિવિધ શ્રમદળ સૂચકાંકોને આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. 15 વર્ષ અને તેથી વધુ વયની વ્યક્તિઓ માટે બેરોજગારીનો દર જાન્યુઆરી માર્ચ 2024માં એમાં થોડો ઘટાડો થયો છે. 1 વર્ષ પહેલાં તે 6.8 હતો, અત્યારે 0.1 જેટલો ઘટાડો થયો છે. 15 વર્ષ અને તેથી વધુ વયની સ્ત્રીઓની વાત કરીએ, જાન્યુઆરી માર્ચ 2024માં બેરોજગારીનો દર ઘટીને 8.5% થયો હતો, અગાઉ 9.2%, આમાં થોડો વધારે ઘટાડો થયો છે. એનાથી વિપરીત પુરુષોમાં બેરોજગારીનો દર જાન્યુઆરીથી માર્ચ 2024માં નજીવો વધીને 6.1% થયો છે, જે અગાઉના વર્ષમાં સમાન સમયગાળામાં 6% હતો, બરાબર છે. આ યાદ રાખજો. હવે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસની વાત કરીએ તો તે ભારતના કયા મંત્રાલય અંતર્ગત આવે છે, તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કયા દેશ દ્વારા યુદ્ધમાં કેમિકેઝ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? તો રશિયા દ્વારા યુક્રેન વિરુદ્ધ આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને ખબર છે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષમાં રશિયા દ્વારા આ અમેરિકન AI ટેકનોલોજી સજ્જ લેન્સેટ કેમિકેઝ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેમિકેઝ ડ્રોન છે વિસ્ફોટકોથી ભરેલું નાના માનવરહિત વિમાનો છે, જે સીધા ટાંકી અથવા તો સૈનિકોના જૂથ પર ઉડી શકે છે, જે લક્ષ્ય પર અથડાતા વિસ્ફોટ થાય અને નાશ પામે છે, આત્મઘાતી પણ કહી શકાય. આને સ્વિચબ્લેડ ડ્રોન પણ કહેવાય છે. આ નામ વિશ્વયુદ્ધ આત્મઘાતી ના કહેવાય, આ યાદ રાખજો. આ નામ વિશ્વયુદ્ધ 2ના જે યુદ્ધના જે ભયભીત જાપાનીઝ કામિકાજ પાયલોટ્સ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે તેમના વિસ્ફોટક ભરેલા એરક્રાફ્ટને દુશ્મનના
ટાર્ગેટમાં ઇરાદાપૂર્વક તોડીને આત્મઘાતી હુમલા કર્યા હતા. આ નાના ઘાતક ડ્રોનને રડાર પર શોધવું મુશ્કેલ છે અને તેને ચહેરાની ઓળખ બરાબર છે ફેસ આઈડી દ્વારા માનવ હસ્તક્ષેપ વગર લક્ષ્યોને હિટ કરવા માટે પ્રોગ્રામ કરી શકાય છે. યુએસ કેમિકલ્સ ડ્રોનના આ વર્ગમાં સૌથી અદ્યતન હોઈ શકે છે, પરંતુ રશિયા, ચીન, ઇઝરાયલ, ઈરાન અને તુર્કી પાસે પણ પોતપોતાની કેટલીક આવૃત્તિઓ છે. ડ્રોન પરથી તમને ખબર છે, ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મે મહિનાનો પહેલો શનિવાર. આપણે ગઈકાલે ભણ્યા હતા ડ્રોન દીદી યોજના. તમને ખબર છે કે રિસન્ટલી ડ્રોન દીદી યોજના અંતર્ગત જે કૌશલ્ય વિકાસ મંત્રાલય છે અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જે છે એ બંને MOU કર્યા છે. તમારા માટે પ્રશ્ન, આ ડ્રોન દીદી યોજના લોન્ચ ક્યારે કરવામાં આવી હતી? જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ફોનપે અને લંકા પે સાથે ભાગીદારીમાં શ્રીલંકામાં UPI લોન્ચ કર્યું છે. ફોનપે શું કર્યું? લંકા પે સાથે ભાગીદારી કરી. તો શ્રીલંકામાં UPI ચૂકવણીઓ કરવા માટે લંકા પે સાથે દળોમાં જોડાયું છે. આ સહયોગ ફોનપે વપરાશકર્તા છે એમને સમગ્ર લંકા પે QR વેપારીઓમાં વ્યવહારો માટે UPIનો એકીકૃત ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. તેમણે મુસાફરી દરમિયાન પરિચિતતા અને સુરક્ષા પ્રદાન કરે છે. ભાગીદારીનો ઉદ્દેશ ભારતીય પ્રવાસીઓને શ્રીલંકામાં વેપારી જે પ્રવાસીઓ માટે ચૂંટણીનો અનુભવ વધારવાનો છે, જ્યારે વેપારીઓ માટે ખર્ચ અસરકારક ઉકેલ પણ ઓફર કરે છે. બરાબર, ફોનપેની વાત કરીએ, 2015 એની સ્થાપના થઈ, હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. તમને ખબર છે UPI એટલે યુનિફાઈડ પેમેન્ટ કોર્પોરેશન, ઓકે? તો એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત આવે છે. ફોનપેના CEOનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું Insta ID rajesh.i.bhaskar છે, મારું Facebook ID છે RIBhaskar, મારું Telegram ID છે, એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી, જેનું નામ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે પોલ્સ મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારતીય સ્ટાર ફૂટબોલર સુનિલ છેત્રી સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે કેટલામાં સ્થાને છે? તો યાદ રાખજો, અત્યારે 3rd નંબર પર છીએ. શા માટે આપણે એમની ચર્ચા કરી રહ્યા છીએ? કેમ કે એમણે 16 મેના રોજ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણયની જાહેર કર્યું છે. એમણે કહ્યું, 6 જૂનના રોજ કુવેત સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ બાદ ફૂટબોલ મેદાનને અલવિદા કહી દેશે. તેમણે 39 વર્ષીય ભારતીય ફૂટબોલ 12 જૂન 2005 પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પ્રવેશ કર્યો હતો અને તે જ મેચમાં ભારત માટે એમણે પ્રથમ ગોલ કર્યો હતો. સુનિલ છેત્રીએ તેમની 20 વર્ષની કારકિર્દીમાં ભારત માટે 150 મેચ રમી છે અને 94 ગોલ કર્યા છે. સુનિલ છેત્રી ભારતના સર્વકાલીન ટોપ સ્કોરર છે અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી તરીકે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને વિદાય આપશે. સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવાને મામલે તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસી પછી 3rd નંબર પર છે. ભારતીય કેપ્ટને તેની કારકિર્દીની કુલ 6 વખત AIFA પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. આ સિવાય 2011 અર્જુન એવોર્ડ, 2019 પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે. આંતરરાષ્ટ્રીય મંચ પર છેત્રી AFCમાં ખિતાબ જીતનાર ભારતીય ટીમનો તેઓ ભાગ હતા. તમને ખ્યાલ છે, આપણે ભણ્યા હતા કે વિશ્વ ફૂટબોલ દિવસ ડિક્લેર થયો હશે. કઈ તારીખે આવે છે કમેન્ટમાં લખો. મઝાગોન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ, એના 250 વર્ષ પૂર્ણ થયા અને એની શરૂઆતના 250 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે મુંબઈમાં એક દિવસીય ટેકનિકલ સેમિનારનું આયોજન થયું. આ ઉજવણી દરમિયાન સ્વદેશી મિડજેટ સબમરીન, જેનું નામ છે આરોવાના, એનો જે પ્રોટોટાઇપ છે એનું લોન્ચિંગ બરાબર છે, સોલર ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ અને ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક ફેરી એનું કમિશનિંગ અને મુંબઈ પોર્ટ ઓથોરિટી પાસેથી સંપાદિત કરવામાં આવેલ જમીનનું ઉદ્ઘાટન, આ 3 વસ્તુ કરવામાં આવી છે. આ ઉપરાંત આપણા જે સંરક્ષણ સચિવ છે ગિરિધર અરમાને, શું નામ છે? ગિરિધર અરમાને, એમને RBI દ્વારા જાહેર કરાયેલો એક સ્મારક સિક્કો બહાર પાડ્યો છે. બરાબર છે, મઝાગોન ડોક શિપ બિલ્ડર્સની વાત કરીએ, 250 વર્ષથી એટલે 1774 એક પ્રાઇવેટ તરીકે એની સ્થાપના થઈ. 1960 ભારત સરકારે એને પોતાના હસ્તક લઈ લીધું. બરાબર છે, મુંબઈમાં આવેલું છે. તમારે જણાવવાનું એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખો, આવડતું હોય તો.
હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે બ્રોમિન શું છે? લાલ રંગનું પ્રવાહી છે. CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શાના માટે ઉપયોગી છે? કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. તો નલગોંડા પદ્ધતિની જો વાત કરીએ તો પાણીમાંથી ફ્લોરાઇડને દૂર કરવા ન્યુક્લિયર સાઇઝને કયા એકમમાં દર્શાવવામાં આવે છે? ફેરેમી. ધરતી પર સૌથી સખત પદાર્થ કયો છે? હીરો. ન્યુટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ? જેમ્સ ચેડવિક. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? તો સરદાર પટેલ. મહાભારતનું મૌસલ પર્વ વચ્ચે યાદવાસળીનું વર્ણન કરે છે તે સ્થળ કયું? પ્રભાસપાટણ. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે? રાજકોટમાં છે. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે? ભાવનગરમાં. લક્ષ્મીવિલાસ પેલેસ પૂછે તો એ વડોદરામાં ભારત ગુજરાતનો સૌથી મોટો મહેલ છે. સ્વ ઝરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો છે? તો ગોળમેજી પરિષદ છે. બરાબર છે. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન એવો છે, તાજેતરમાં ભારતના 85મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો પી શ્યામ નિખિલ ફ્રોમ તમિલનાડુ. તાજેતરમાં કયા દેશની અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્ર પર રેલવે સિસ્ટમ બનાવવા તેની યોજનાનું અનાવરણ કર્યું? તો અમેરિકાની. અને સંસ્થાનું નામ છે નાસા, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, હાલમાં આપણા ગુજરાતના ગવર્નર શ્રીનું નામ શું છે? તો યાદ રાખજો, આચાર્ય દેવવ્રત. સેકન્ડ પ્રશ્ન શું પૂછ્યો હતો, ભારતનું સૌથી જૂનામાં જૂનું અને મોટામાં મોટું મ્યુઝિયમ છે એનું નામ શું છે? ધ ઇન્ડિયન મ્યુઝિયમ. ક્યાં આવેલું છે? કોલકાતામાં. ત્રીજો પ્રશ્ન, વર્લ્ડ એઇડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 1 ડિસેમ્બરના રોજ. ચોથો પ્રશ્ન, દુબઈમાં વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનાવવામાં આવશે એનું નામ શું રાખવામાં આવ્યું છે? અલ મક્તમ. પાંચમો પ્રશ્ન કે NSSO એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો આંકડા અને કાર્યક્રમ મંત્રાલય. કયું મંત્રાલય? આંકડા અને કાર્યક્રમ, સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામિંગ. છઠ્ઠો પ્રશ્ન, ડ્રોન દીદી યોજના એ લોન્ચ ક્યારે કરવામાં આવી હતી? 11 માર્ચ 2024ના રોજ. સાતમો પ્રશ્ન, ફોનપેના CEOનું નામ શું છે? સમીર નિગમ. આઠમો પ્રશ્ન છે, વિશ્વ ફૂટબોલ દિવસ ક્યારે મનાવવામાં આવશે? 25મી મેના રોજ. નવમો પ્રશ્ન, મઝાગોન ડોક શિપબિલ્ડર્સ એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે? સંજીવ સિંઘલ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં આવેલ સેન્ટર ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ રિપોર્ટ 2024 મુજબ ભારતની શ્રેષ્ઠ પ્રદર્શન કરતી સંસ્થા કઈ છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ટેબલ ટેનિસની વિશ્વ મહિલા સિંગલ્સ ટેનિસ રેન્કિંગમાં 25મા સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? ટોપ 25માં આવનાર. સ્થાન તો એમનું 24મું છે. જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને તમારા જે પણ અભિપ્રાયો છે એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.